બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારમાં આગળ વધીએ. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે. જી હા, જર્જરિત શાળાનું સમારકામ કરવાના આદેશ અપાયા છે. કંપનીને સોંપી દેવાયું છે શાળાનું સમારકામ. ગુરુવારથી શરૂ થઈ જશે શાળાનું સમારકામ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આપી છે માહિતી. તો ગઈકાલે જ પ્રસારિત કર્યો હતો ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જર્જરિત શાળાઓમાં કઈ રીતે શિક્ષણ મળે છે, કઈ રીતે જીવના જોખમે બાળકો ભણી રહ્યા છે, આ અંગેનો અહેવાલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો રાત્રે 8 વાગે અને તેની અસર જોવા મળી છે. તો ન્યૂઝ 18 ગુજરાતીએ શુક્રવારે જ જર્જરિત ભણતર કેવી રીતે થશે ભવિષ્યનું જણતર કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો, જેમાં ખેડાની બરોડા પ્રાથમિક શાળાનો ગ્રાઉન્ડ રિપોર્ટ દર્શાવ્યો હતો અને બાળકો કઈ રીતે ખુલ્લામાં ભણવા મજબૂર છે તે સ્થિતિથી શિક્ષણ વિભાગને વાકેફ કરાવ્યું હતું. અને આ જ અહેવાલ બાદ હવે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સમારકામ સોંપી દીધું છે. આગામી મંગળવારે હું પોતે મારા ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઇજનેર ટીઆરપી અને બરોડા ગામના સરપંચ અમે એક જોઈન્ટ વિઝિટ પણ લેવાના છીએ અને એક કલ્પના બિલ્ડર સાથે પણ અમારે વાત થઈ ગઈ છે અને આગામી ગુરુવારથી એ જે બરોડા સ્કૂલ છે એના 6 ઓરડાના રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવશે. અને વાત કરીશું લાલ બત્તી સમાન કિસ્સાની. અમદાવાદની આ ઘટના છે જ્યાં ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક ગુમ થઈ ગયો. 24 કલાકથી બાળકની શોધખોળ ચાલુ છે. શોધખોળ બાદ વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. ઠક્કર બાપાનગરની રઘુવીર શાળાનો બાળક ગુમ થયો છે. બાળક ગુમ થતાં જ વાલીઓએ પણ શાળામાં હોબાળો મચાવ્યો. શાળા દ્વારા યોગ્ય જવાબ ન મળતો હોવાનો વાલીનો આક્ષેપ છે. સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યું છે કે બાળક ગઈકાલે સવારે 9:24 શાળામાંથી જાય છે. તો બાળક ગુમ થવા અંગે સ્કૂલ સંચાલકનો દાવો છે કે અસાઇનમેન્ટ અંગે બાળકને પૂછ્યું હતું, વાલીઓને બોલાવ્યા હતા અને બહાર બેસાડ્યો હતો, પરંતુ વાલી આવે તે પહેલાં જ બાળક ત્યાંથી જતો રહ્યો હતો. સવાલ એ છે કે શું બાળક ઠપકાના કારણે ત્યાંથી જતો રહ્યો કે પછી અન્ય કોઈ કારણ છે. તો સીસીટીવીમાં પહેલાં બાળક દેખાઈ રહ્યું છે, ત્યારબાદ તે ગેટમાંથી બહાર પણ નીકળે છે. આખરે બાળક ક્યાં ગુમ થઈ ગયું તેને લઈને વાલીઓ પણ ચિંતામાં છે. શું શાળા તરફથી તેને ઠપકો આપવામાં આવ્યો હતો? જો બાળક ગેટમાંથી બહાર ગયું તો સિક્યુરિટી ગાર્ડ ત્યાં હતો કે નહીં? શાળામાં કોઈ ગાર્ડ છે કે નહીં? શાળામાં શું ગમે તે પ્રવેશી શકે છે અને ગમે તે ગમે ત્યારે જઈ પણ શકે છે? કોઈ પૂછવાવાળું પણ નથી? આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે. બાળકોની સુરક્ષાનું શું? એક બાળક આ રીતે ગુમ થઈ ગયું છે જેનો કોઈ પત્તો નથી લાગ્યો. બીજાનું એસાઇનમેન્ટ લીધું હતું, બરોબર છે, અને એ છોકરા આપણને કર્યું હતું કે ભાઈ મારું સાહેબ એસાઇનમેન્ટ ખોવાઈ ગયું છે, બરોબર છે, કોક લઈ ગયો છે. આજે પછી એસાઇનમેન્ટ મળ્યું, બરોબર, એમાં જે તે બીજા વિદ્યાર્થીનું નામ હતું એના ઉપર એને વ્હાઇટનર મારી દીધું હતું અને એ એસાઇનમેન્ટ આપણને પછી એમના જાણ દ્વારા મળ્યું. એટલે આપણે એમને એવું કીધું કે તારું એસાઇનમેન્ટ ક્યાં છે, બરાબર, તો કે મારું એસાઇનમેન્ટ ઘરે પડ્યું છે. આપણે એને ઓફિસમાં બોલાવી એમના વાલીને ફોન કર્યો કે તમે એ એસાઇનમેન્ટ લઈને આવો. એસાઇનમેન્ટ લઈને આવે ત્યાં સુધી આપણે એને બહાર બેસાડ્યો, બરાબર છે, અને એસાઇનમેન્ટ લઈને વાલી આવે ત્યાં રિસેસ પડી ગઈ અને તેટલી વારમાં છોકરો ગેટમાંથી નીકળી ગયો. અને હવે